हाय फ्रेंड्स, हूँ स्वप्निल सोनी। आज आप धोरण वाणिज्य व्यवस्था और संचालन विषय प्रकरण नंबर 9 फाइनेंशियल मार्केट एनी अंदर डिपोजिटरी शू है, डिपोजिटरी कई बाबत है एना पर आप चर्चा करिए। मित्रों, शेर बजार की अंदर आपने जोवाई गया कि शेर बजार की अंदर कोई पण बे डिपोजिटरी है, एक एनएसडीएल और एक सीडीएसएल। मित्रों, गुजराती में जब गुजराती शिक्षक जैसे वार्ता अपने नाना धोरण में था ત્યારે વાર્તાનો ચાર ભાગ હોય છે, આપણને ખબર જ છે ચાર ભાગ લોહીની શકાય ત્યારે સ્કૂલમાં વાર્તા કરીને પછી ચોપડીમાંથી આખી સમજાવતા હતા, એ રીતે ચોપડીમાંથી આખી સમજાવતા હતા, તે રીતે હું તમને ડિપોઝિટરી શું એના ઉપર આગળ આપણે નાનકડી ચર્ચા કરી હતી। શેર બજાર એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એટલે આપણે દલાલો કહીશું, શેર બજાર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી વિવિધ પ્રકારના કસ્ટમર ત્રણ ચેન છે। એક શેર બજાર પોતે છે એટલે કંપની છે, એની પાસે દલાલો છે, દલાલને આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહીશું। અને આ દલાલો શું કરશે, વિવિધ પ્રકારના ભારત દેશના કસ્ટમરો જેટલા હોય, ભારત દેશના ગ્રાહકો, એ ગ્રાહકોને અહીંયા ખાતું ખોલવાનું, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખાતું ખોલવાનું। અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ જે દલાલો છે એ સીધા શેર બજારને સાથે સંકળાયેલા છે। એટલે યાદ રાખજો, તમે ડિમેટ ખાતું ખોલાવ્યું હોય તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તમારી પાસેથી વિવિધ પ્રકારના પૈસા હોય, કંઈ પણ હોય, એ વસૂલ કરશે। ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ સીધી રીતે શેર બજારને જવાબદાર છે। આ તમને નાનાની ચર્ચા કર્યા પછી ડિપોઝિટરી શું તેનો અર્થ અને સમજૂતી ઉપર આગળ વધીએ। તો મિત્રો, ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરે છે। ડિપોઝિટરી કાયદો 1996 થી અમલમાં આવ્યો। ડિપોઝિટરી એ કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે। મિત્રો, શેર બજાર ઉપર આપણે એમ કહેવાય કે શેર બજાર ઉપર તીસરી આંખ એટલે સેબી, શેર બજાર ઉપર દેખરેખ કરવાનું કાર્ય સેબી કરે છે। ડિપોઝિટરી કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે। સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડિમેટ ખાતું અને ડિમિટાઇઝેશન કેન્દ્ર સ્થળે છે, એટલે કે સમગ્ર ડિપોઝિટરી કાયદા અને સેબી, સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડિમેટ ખાતું એક મહત્વનું છે। ડિમેટ ખાતાને આપણે ડિમિટાઇઝેશન કેન્દ્ર પણ કહીશું। હવે ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું છે। ડિપોઝિટરી કાર્ય, ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય જે ડિપોઝિટરી છે એ શું કરશે, જે દલાલ છે એ શું કરશે, એ આપણા શેરોને આપણા એકાઉન્ટમાં કાં તો લીધા હોય તો પ્લસ કરશે, વેચ્યા હોય તો માઇનસ કરશે। આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું છે, એટલે કે જામીનગીરીના જેટલા પણ સોદા થતા હોય એ સોદા માટે સેવા પૂરી પાડવાનું છે। મિત્રો, ભારતમાં બે ડિપોઝિટરી છે, એક એનએસડીએલ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સીડીએસએલ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ। આ બંને ડિપોઝિટરીઓ ગ્રાહકો અથવા રોકાણકારોના પ્રતિનિધિ એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જો લખ્યું છે ગ્રાહકો પ્રતિનિધિઓ એજન્ટના મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ કરે છે। અન્ડરલાઇન કરજો મિત્રો, ખાસ બે ડિપોઝિટરીઓ જે પણ ગ્રાહકોને આજે ડિપોઝિટરીઓ હોય, ડિપોઝિટરીઓ રોકાણકાર કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ મધ્યસ્થીઓ દ્વારા જે સેવા આપે છે તેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ કહે છે, જેમાં નાણાકીય સંસ્થાઓ શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે ઓળખવામાં આવે છે। તો યાદ રાખજો મિત્રો, બેંકો હોય, અલગ અલગ પ્રકારની શેર દલાલ હોય, આ બધા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એવું આપણે કહી શકીએ। આગળના વિડીયો આપણે જોયું કે આઈસીઆઈસીઆઈ બેંક પોતે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે, આઈસીઆઈસીઆઈ બેંક। હવે આપણે આગળ વાત કરીએ એનએસડીએલ અને સીબીએસએલ। તો આ એનએસડીએલ શું કરશે, શેર બજારની અંદર જે સોદા થતા હોય છે, દાખલા તરીકે તમે અને મેં રિલાયન્સના 500 શેર ખરીદે, તમે અને મેં આપણે બંને જણાએ રિલાયન્સના 500 શેર જ્યારે ખરીદ્યા હોય ત્યારે આપણે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી શેર ખરીદવા પડે, અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ ગ્રાહક
માં થઈ હતી NSDL ની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે NSDL ની સ્થાપના કંપની દ્વારા અને જાહેર કંપની છે યાદ રાખજો જાહેર સ્વરૂપે થયેલી કંપની સ્વરૂપ એની અંદર જાહેર સ્વરૂપથી જે કંપની સ્વરૂપ છે એ પ્રકારે આપણે જોવા મળે છે NSDL ની સ્થાપના જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી સંચાલક મંડળ દ્વારા થાય છે સંચાલક મંડળ દ્વારા જાહેર સ્વરૂપની કંપની જેવું તેનું સ્વરૂપ હોય છે NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા પાર્ટિસિપેન્ટ દ્વારા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા કરે છે એટલે NSDL તેની નીચે જે દલાલો હોય છે જે બેંકો હોય છે તેની પાસે કામ કરાવે ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસેથી કરે છે એટલે NSDL શું કરશે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ હોય દલાલ હોય બેંક હોય એની પાસેથી ફીની વસૂલાત કરે એટલે કે રોકાણકાર અને ગ્રાહકો પાસેથી ફી એ સીધી રીતે વસૂલતી નથી સમજી લેજો વસૂલ કરે છે આ સંસ્થા ડિમ્યુટિલાઇઝેશન ડિમ્યુટિલાઇઝેશન રીમ્યુટિલાઇઝેશન ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પટાવટ હકના શેર બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા ગ્રાહકનું ખાતું ફ્રીઝ એટલે સ્થગિત કરવું વગેરેની સેવા ઓનલાઈન પૂરી પાડે છે ટૂંકમાં NSDL મિત્રો એવી સંસ્થા છે કે જેમાં શેર ખરીદવા હોય કે શેર વેચવા હોય એના માટે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એટલે કે જે દલાલો છે કે પછી બેંક છે એની પાસેથી વિવિધ માધ્યમ દલાલો બેંક અથવા વિવિધ પ્રકારના લોકો હોય છે તો આ વસ્તુને NSDL NSDL નો મતલબ એ રાખવું કે શેર બજારની મહત્વની કંપની જાહેર સ્વરૂપની કંપની સંચાલક મંડળ દ્વારા તેના સંચાલક મંડળના બોર્ડમાં તેના વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે હવે મિત્રો બીજી ઊંડા ઉપર જે CDSL તેમજ યાદ કરીએ CDSL અને NSDL તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ એટલે કે CDSL ની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકોના સહયોગથી 1999માં કરવામાં આવી હતી CDSL નો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ અને સલામતી પૂરી પાડવાનો છે જે નોંધાયેલા રોકાણકારો છે એ નક્કી છે રોકાણકારો છે તમે અને મેં રિલાયન્સ કંપની અંદર જેટલા શેર મૂક્યા છે આપણે બંને રોકાણકારો થયા તો આપણા બંનેની સલામતી પૂરી પાડવાનું કામ CDSL કરે છે તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપેન્ટની યાદી વખતો વખત વેબસાઇટ પર મૂકીએ છીએ CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે યાદ રાખજો શેર ખરીદવા હોય કે શેર વેચવા હોય એના માટેની ઓનલાઈન પ્રોસેસ અહીંયા થતી જોવા મળે છે સમગ્ર દેશમાં CDSL અને NSDL ના ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારો ગૌર આપણે ડિપોઝિટરી ની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે NSDL અને CDSL કેન્દ્રિત પ્રથા હોવાથી દરેક વ્યવહાર પર નજર રાખતી હોય છે મિત્રો અહીંયા લખ્યું છે NSDL અને CDSL કેન્દ્રિત પ્રથા છે રોકાણકારોએ ગૌર આપણે સેવા પૂરી પડે છે મારી પાસે કોમ્પ્યુટર હોય અને મારે શેર ખરીદવા હોય તો હું દલાલ મારફતે CDSL જે મુખ્ય જે કંપની છે શેર બજારમાં એની ઉપર સરળતાથી શેર ખરીદી શકીશ અને વેચી શકીશ હવે મિત્રો ડિપોઝિટરી સેવાઓની અમે વાત કરીએ તો ડિપોઝિટરી સેવાના 9 મુદ્દા છે હવે ડિપોઝિટરી સેવાઓ કઈ કઈ સેવા આપે છે આપણે NSDL અને CDSL ની વાત કરી તો NSDL અને CDSL ના જે 9 મુદ્દા છે એ અલગ અલગ સેવાઓ હોય છે બરાબર છે દાખલા તરીકે GSRTC બસ સરકારી બસ એટલે આપણે કહીએ જે નિગમ ચલાવે છે તો એ સરકારી બસની જેમ આડા કે શેર બજાર છે સરકારી બસ શું સેવા આપે તો પેસેન્જરને એક જગ્યાથી બીજી જગ્યા લઈ જાય આ એની સેવા છે બરાબર છે તો હવે આપણે NSDL અને CDSL કઈ સેવાઓ આપે છે એ આપણે અગાઉ તો જોઈ ગયા છીએ પણ હવે 9.9.4 ટોપિકની અંદર એને ડિટેલમાં જોઈએ રોકાણકારની ભૌતિક સ્વરૂપની પહેલું છે ડિમ્યુટિલાઇઝેશન રીમ્યુટિલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે જાળવણી કરે છે પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી તમારા અને મારા છે
ડિબેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણ રોકાણકારની ઈચ્છા અનુસાર ડિમ્યુટિલાઇઝેશન પણ થાય છે. એટલે અહીંયા જે શેર રોકેલા છે, અમે ખરીદેલા છે, એ શેર ડિબેટમાં જોવા મળે. વેચવા હોય તો રોકાણકારની ઈચ્છા અનુસાર રીમિટિલાઇઝેશન એટલે વેચી પણ શકાય છે, અથવા તો એ જ શેરને નવા ખરીદી શકાય છે. તો ડિમ્યુટિલાઇઝેશન અને રીમિટિલાઇઝેશન મુદ્દા નંબર એક. મિત્રો મુદ્દા નંબર બે ની વાત કરીએ તો ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. તો આમાં કાગળ કામકાજ એમાં આઉટપુટ નથી, કોમ્પ્યુટરની ક્લિક ઉપર તમારે યુઝર નેમ અને પાસવર્ડ નાખવાનો. યુઝર નેમ અને પાસવર્ડ નાખવા પછી એની અંદર લખ્યું છે કે આની અંદર જામીનગીરીની જે ફેરબદલી હોય છે એમાં કાગળનો પેપર વર્ક જે છે એમાં ઘટાડો થાય છે, અને એની સાથે સંકળાયેલા પક્ષો જે હોય જે શેર તમે ખરીદ્યા હોય કે મેં ખરીદ્યા હોય પહેલા સમય પાસે સિક્કા ભરાવવા પડતા, સાઈન કરવા પડતી, આ બધી પ્રોસેસ દૂર થઈ ગઈ. બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી, આ બધા જે પ્રશ્નો છે, આપણા દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી બધામાં બચત થઈ છે. તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આવવાને કારણે આપણે જે કાગળ વર્ક કરતા, જે પ્રકારે ડ્યુટી લાગતી હતી, ફ્રોડ થતો હતો, આ ફ્રોડ હવે બધી વસ્તુઓ બંધ થઈ ગઈ અને ઓછા ખર્ચે સરળતાથી જામીનગીરીઓની ફેરબદલી થાય છે. મુદ્દા નંબર ત્રણ, સોદાની ઝડપી પટાવટ. તો અહીંયા લખ્યું છે કે સોદાની ઝડપી પટાવટ, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ જામીનગીરીઓના ફેરબદલી ઝડપથી કરે છે. સોદાની પટાવટ સાથે જામીનગીરીઓ રોકડા મળી જાય છે. દાખલા તરીકે મારી પાસે રિલાયન્સના 500 શેર છે, હું મારી કોમ્પ્યુટરની ક્લિક ઉપર વેચું છું, તો જેવા વેચ્યા હોય એના 12 કલાકની અંદર હું તો 12 કલાક વધારે જોડે તરત જ પૈસા મારા બેંક એકાઉન્ટમાં આવી જશે. એના માટે પત્ર વ્યવહારની જરૂર નથી. શેરબજારમાં જામીનગીરીના સોદાની પટાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય છે. એક ક્લિક કરો અને એની અંદર યુઝર નેમ પાસવર્ડ નાખ્યા પછી ક્લિક કરો, આટલા શેર ખરીદ્યા, એન્ટર આપી દો એટલે શેર ખરીદાઈ જશે. તમારા ખાતાની અંદર 15-20 મિનિટની અંદર પૈસા જમા થઈ જશે. આટલી ફટાફટ શેર ખરીદાય અને શેર વેચાય. ગ્રાહકના ખાતામાં નોંધ. અહીંયા લખ્યું છે કે રોક આ જે કંપની છે NSDL અને CDSL ડિપોઝિટરીની સેવાઓ આપણો જે કસ્ટમર ચાલે છે એની અંદર રોકાણકારને જે હકના શેર હોય, બોનસ શેર હોય, જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર હોય એ ખાતામાં જમા કરે છે. તો જે શેર દિવાળી પર અમુક કંપનીએ બોનસ આપતી હોય છે તો એ બધા જમા કરવા, આ બધું કામ પણ ડિપોઝિટરી સેવાઓ કરતી હોય છે. ગીરો ઉપવાની સગવડ. જામીનગીરીઓને ગીરો ઉપવાની, જામીનગીરીઓ પર લોન લેવાની સગવડ પણ આપે છે. દાખલા તરીકે મારી પાસે 50 લાખના રિલાયન્સના શેર હોય અને મારે 10 લાખની લોન જોઈતી હોય તો ડિપોઝિટરી NSDL અને CDSLના માધ્યમ દ્વારા આપણે લઈ શકીએ છીએ, અથવા તો માધ્યમ તરીકે બેંક પણ હોઈ શકે. નંબર 6, ખાતું સ્થગિત કે બંધ કરવું. અહીંયા કોઈ લાંબા સમય માટે પરદેશ જવાનું થાય, કોઈ કારણોસર થોડા સમય માટે પૂરતું ખાતું બંધ કરાવવું હોય તો એટલા સમય માટે સ્થગિત કરવાની સગવડતા આપે છે અને જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય છે. તો મિત્રો, છઠ્ઠા મુદ્દામાં આપણે જોયું કે આપણે જરૂરિયાત પ્રમાણે ખાતું બંધ કરવું હોય તો ખાતું બંધ કરાવી શકીએ છીએ, ખાતું અને રીઓપન પણ કરાવી શકીએ છીએ. સાતમા મુદ્દામાં જોઈએ મિત્રો, માહિતીની નોંધ. અહીં લખ્યું છે કે જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ વિવિધ ખાતામાં રાખે છે, માહિતી સુરક્ષિત રાખે છે અને જ્યારે જોઈએ ત્યારે મળી પણ શકે છે, એનો સંગ્રહ પણ થઈ શકે છે. એટલે કે ડિપોઝિટરી સેવાઓ આપણો જે મૂળ પ્રશ્ન ચાલતો હતો, ડિપોઝિટરી સેવાઓ એમાં માહિતીની નોંધ અને સંગ્રહ. તો આની અંદર જરૂરી માહિતી આપણા ખાતાની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. રોકાણકારો અને વાતાવરણ ગૃહો વચ્ચે કડી. શેરબજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો, સોદાની પટાવટમાં રોકાણકાર અને પટાવટ ગૃહ વચ્ચે કડી સેવા આપે છે. એટલે કે જે લેવડ દેવડ થયું હોય એના માટે ક્લિયરિંગ હાઉસની વ્યવસ્થા સંભાળે છે. મેં દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને શેર આપ્યા હોય તો અમારા વચ્ચે મારા મેં વેચ્યા છે તો વિદ્યાર્થીના ખાતામાંથી મારા ખાતામાંથી એના ખાતામાં જે છે આવતા થતું હોય છે, પૈસાની લેવડ દેવડ થતી હોય છે, તો એની અંદર એ પટાવટ ગૃહ તરીકેનું કાર્ય કરે છે.
ઇન્ટરનેટ દ્વારા સેવાઓ તો અમારે કહ્યું છે કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા રોકાણ પ્રાપ્ત ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે પૂરી પડે છે સેવાઓ ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે તો અહીંયા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એટલે કે જે દલાલો છે એ ગ્રાહકોને છેલ્લામાં છેલ્લી માહિતી આપતા જોવા મળે છે દાખલા તરીકે ફેસબુકની અંદર કોઈ એક પેજ શેર કર્યું તો આપણને ખબર પડે કે કઈ તારીખે શેર કર્યું એ જ પ્રમાણે આ ડિપોઝિટરી સેવાઓની અંદર જ્યારે પણ આપણે શેર કરી રહ્યા હોય સમય તારીખ આ બધાની નોંધ થયેલી જોવા મળે છે તો આ થયું ડિપોઝિટરી સેવાઓ